એક વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં મેં તમને એક હોમવર્ક આપ્યું હતું, બરાબર ને? વિગતના આધારે ચિત્ર જોઈને તમારે શું કરવાનું હતું? પ્રશ્નો બનાવવાના હતા. મને આશા છે કે તમે હોમવર્ક કરી જ લીધું હશે. તો આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણાકાર અને ભાગાકારના દાખલાઓ શીખીશું, બરાબર? આમ તો તમે ગુણાકાર અને ભાગાકારના દાખલા શીખી જ ગયા છો અને તમને આવડે જ પણ છે, બરાબર ને? તો આજે આપણે સૌથી પહેલા શીખીશું મૌખિક રીતે ગુણાકાર કરો અને મૌખિક ભાગાકાર કરો. એના માટે તમારે ગણતરી કરવાની જરૂર પડતી નથી, તમે મોઢે મોઢે પણ એનો ગુણાકાર કે ભાગાકાર કરી શકો છો. તો ચાલો આપણે એ જોઈએ. સૌથી પહેલા આપણે જોઈશું મૌખિક ગુણાકાર કરો. જો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ઘણી દાખલાઓ આપેલા જ છે, બરાબર? તેના આધારે આપણે મૌખિક ગુણાકાર કરવાનો છે. 8 × 6, તો આપણને ખબર છે કે 8 × 6 = 48, બરાબર? એટલે 8 × 6 = 48. 20 × 5 = 100. 18 × 10, હવે 18 × 1 = 18 અને 1 = 0, એટલે 18 × 10 = 180. 11 × 8, તો 11 × 8 = 88. 7 × 9, તો 7 × 9 કેટલા થશે? 7 × 9 = 63, બરાબર ને? 14 × 5, 14 × 5 = 70, બરાબર ને? જો આપણને ઘડિયા આવડતા હોય તો સરળતાથી આપણે મૌખિક ગુણાકાર કે મૌખિક ભાગાકાર કરી શકીએ છીએ. એના માટે મેં તમને આગળ કીધું તેમ ઘડિયા ગોખવાની પણ જરૂર નથી. જ્યારે પણ આપણને જે ઘડિયો નહીં આવડતો હોય તો આપણે આગળ શીખી જ ગયા છે કે કયા બે ઘડિયાની મદદથી કયો ઘડિયો બનાવી શકાય છે, બરાબર? એટલે બે ઘડિયાને ભેગા કરીને પણ તમે ઘડિયો બનાવીને અહીંયા ઘણી મૌખિક ભાગાકાર કે ગુણાકાર કરી શકો છો. એના માટે આપણે ઘડિયાને ગોખવા બેસવાની કે તૈયાર કરવાની જરૂર નથી, બરાબર ને? ચાલો 21 ભાગ્યા 7, તો અહીંયા ઘડી કેટલા છે? 7. તો તમને ખબર જ હશે કે 7 ના ઘડિયામાં 21 આવે છે. તો 7 ના ઘડિયામાં 21 ક્યાં આવશે? તો કે 7 × 21, 7 × 21. હવે 56 ભાગ્યા 8, તો 8 ના ઘડિયામાં 56 ક્યાં આવે છે? તો કે 8 × 7 = 56. 60 ભાગ્યા 6, તો 6 ના ઘડિયામાં 60 આવે છે? તો કે હા, 10 × 6 = 60, એટલે કે 6 × 60. 24 ભાગ્યા 2, તો કે 12 × 24, બરાબર ને? 20 ભાગ્યા 5, 5 ના ઘડિયામાં 20 આવે છે? તો કે હા, તો કે 4 × 5 = 20. 40 ભાગ્યા 10, 10 ના ઘડિયામાં 40 આવે છે? 10 × 6 = 40. 28 ભાગ્યા 4, તો 4 ના ઘડિયામાં 28 આવે છે, એટલે કે 7 × 28, અથવા 4 × 7 = 28. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે મૌખિક ગણતરી કરીને પણ દાખલાનો જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે મૌખિક રીતે ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય તે તો જોઈ ગયા. હવે આપણે બીજા ગુણાકારના દાખલાઓ જોઈએ. સૌથી પહેલા આપણે જોઈશું 210 × 9. હવે તમને ખબર જ છે કે આપણે ગુણાકાર ની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો કે એકમના સ્થાનથી. એકમ, દશક અને સો, એટલે સૌથી પહેલા આપણે ગુણાકાર ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ? એકમના સ્થાનથી. અને આપણને એ પણ ખબર છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે 0. તો 9 સાથે 0 નો ગુણાકાર એટલે 0. 9 × 1 = 9 અને 9 × 2 = 18, બરાબર? હવે આગળ 150 × 30. હવે આપણે આગળ શીખી ગયા હતા, બરાબર, કે બે સંખ્યા વડે જ્યારે ગુણાકાર કરવાનો આવે તો સૌથી પહેલા આપણે 1 શૂન્ય મૂકી દેવાનું, બરાબર, પછી જ આગળ ગુણાકાર કરવાનો. 3 સાથે 0 નો ગુણાકાર 0,
ત્રણ સાથે પાંચ નો ગુણાકાર, ત્રણ પચા પંદર ના પાંચ, વધી ફરી એક, ત્રણ એકા ત્રણ, ત્રણ ને એક ચાર, એટલે કેટલા આવી ગયા? પિસ્તાલીસો. હવે આપણને ખબર છે કે ઝીરો સાથે બધી સંખ્યાનો ગુણાકાર ઝીરો જ આવવાનો છે, તો આપણે એની ગણતરી નહીં કરીએ તો ચાલે. અને વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વાર શું કરો છો, અહીંયા જે વર્ધી મૂકેલી હોય છે તે વર્ધીને ગણવાની ભૂલી જાઓ છો, તો એનું ખાસ ધ્યાન રાખો કે વર્ધીને ગણતરીમાં જ્યાં લેવાની હોય ત્યાં લઈ લેવાની. જો એ વર્ધીને આપણે ગણતરીમાં નહીં લઈએ તો આપણો દાખલાનો જવાબ ખોટો આવે છે. ચાલો આગળ. 142 ગુણ્યા 20, સૌથી પહેલા આપણે શું મૂકીશું? એક ઝીરો મૂકીશું. બે દુ ચાર, બે ચોક આઠ, બે એકા બે, બરાબર. ઝીરો સાથે ગુણાકાર કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે ઝીરો જ આવશે. ચોથો દાખલો. 23 ગુણ્યા 37. હવે તમે 23 ગુણ્યા 37 કરો કે 37 ગુણ્યા 23 કરો, બંનેનો જવાબ સરખો જ આવવાનો છે. પણ આપણે શું કરીએ, મોટી સંખ્યાને ઉપર રાખીએ, એટલે 37 ગુણ્યા 23 કરીશું. બે સંખ્યા વડે ગુણાકાર છે, એટલે સૌથી પહેલા ઝીરો મૂકીશું. બે સતા કેટલા થશે? 14. 14 નો 4, વધી પડી એક, 3 2 6, એટલે કે 42 6, 6 ને 1 7. હવે બીજું શું, 3 સતા 21, 21 નો 1, વધી પડી 2, 3 તાલી 9, 9 ને 2 કેટલા થશે? 11. હવે જે આ બે સંખ્યા છે એનો આપણે શું કરીએ છીએ? સરવાળો. તો કે 1 4 ને 1 5, 7 ને 1 8, તો જવાબ આવી ગયો 851. ચાલો આગળ. અહીંયા આપણને કેટલા આપ્યા છે? 82 ગુણ્યા 16. બે સંખ્યા વડે ગુણાકાર છે, એટલે સૌથી પહેલા આપણે ઝીરો મૂકી દઈશું. 1 2 2, 8 એકા 8, 6 2 12, 12 નો બગડો, વધી પડી 1, 6 થામ કેટલા થશે? 48. 48 ને 1 49, અને પ્લસ 2 9 ને 2 કેટલા થશે? 11. 11 નો 1, વધી પડી 1, 8 ને 4 કેટલા થશે? 12. 12 ને 1 3, બરાબર. તો આ થયા આપણા ગુણાકારના દાખલા. ચાલો આપણે ગુણાકારના દાખલા જોઈએ. હવે આપણે જોઈશું ભાગાકારના દાખલાઓ. ભાગાકાર કરો તથા ભાગફળ અને શેષ લખો, જે આપણે આગળ જોઈ જ ગયા કે કોને ભાગફળ કહેવાય, કોને ભાજ્ય કહેવાય, કોને ભાજક કહેવાય અને કોને શેષ કહેવાય, બરાબર. ચાલો સૌથી પહેલા કેટલા આપ્યા છે? 170 ભાગ્યા 8. 8 એકું 8, 8 2 16, 16 તો 11 કરતા વધી જાય છે, એટલે આપણે શું લઈશું? 8 એકા 8, માઇનસ 1 માંથી 8 બાદ નહીં થશે, એટલે આપણે શું કરવું પડશે? 10 કો લેવો પડશે. 10 ને 1 11, 11 માંથી 8 બાદ કરો. તો 11 માંથી 8 બાદ કરશો તો કેટલા બચશે? કેટલા બચશે? 3 બચશે. કેટલા બચશે? 3 બચશે, બરાબર. અને ઉપરથી ઉતાર્યા 7. હવે 8 ના ઘડિયાને ત્યાં સુધી બોલો જ્યાં સુધી 37 કરતા નાની સંખ્યા આપણને નહીં મળે, કારણ કે 8 ના ઘડિયામાં 37 નથી આવતા, એ તો આપણને ખબર છે, બરાબર. એટલે કે 8 એકું 8, 8 2 16, 8 તાલી 24, 8 6 32, 8 5 40. તો 8 5 40 એ 37 કરતા શું થઈ જાય છે? વધી જાય છે, એટલે આપણે શું લઈશું? 8 6 32, બરાબર. 7 માંથી 2 જશે તો 5, 3 માંથી 3 જશે તો 0, બરાબર. હવે આપણી ગણતરી આગળ વધશે નહીં, અને જો વધારવી હોય તો આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવો પડે, બરાબર. ચાલો તો અહીંયા આપણને શું કીધું છે? ભાગફળ અને શેષ લખવાના છે, પણ આની અંદર હું તમને બતાવી દઉં તો આને શું કહેવાશે? ભાગફળ કહેવાશે. આ શું છે? 170 એ ભાજ્ય છે, 8 જે છે એ શું છે? આપણા ભાજક છે, અને 5 જે અહીંયા વધ્યા તે શું છે? શેષ છે.
પણ આપણે ફક્ત શું લખવાનું છે ભાગફળ અને શેષ તો તમારે નીચે લખવાનું ભાગફળ બરાબર 14 અને શેષ બરાબર 5 આ રીતે તમારે નીચે લખવાનું ચાલો હવે બીજો દાખલો જોઈએ 238 ભાગ્યા 6 6 એક 6 6 દુ 12 6 તાલી 18 6 ચોક 24 6 ચોક 24 વધી જાય છે એટલે આપણે શું લઈશું 6 તારી 18 બરાબર 3 માંથી 8 જશે નહીં એટલે આપણે શું લઈશું 10 કો લઈશું 10 ને 3 13 થઈ ગયા 13 માંથી 8 બાદ કરો 13 માંથી 8 બાદ કરીશું તો કેટલા બચશે 5 બચશે બરાબર અને 1 માંથી 1 જશે તો 0 ઉપરથી ઉતાર્યા 8 હવે 6 નો કર્યો ત્યાં સુધી બોલો જ્યાં સુધી 58 કરતા નાની સંખ્યા નહીં મળે તો કે 6 નવા 54 6 નવા 54 8 માંથી 4 જશે તો 4 5 માંથી 5 જશે તો 0 તો આની અંદર આપણો ભાગફળ કેટલા છે ભાગફળ બરાબર 39 અને શેષ બરાબર 4 બરાબર એવી જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ 169 ભાગ્યા 4 4 એક 4 4 2 8 4 તાલી 12 4 ચોક 16 તો કે 4 ચોક 16 6 માંથી 6 જશે તો 0 1 માંથી 1 જશે તો 0 ઉપરથી ઉતાર્યા 9 4 2 8 9 માંથી 8 જશે તો 1 આપણો ભાગફળ શું થઈ ગયું ભાગફળ બરાબર 42 અને શેષ બરાબર 1 એવું જરૂરી નથી કે બધામાં જ શેષ બચશે કોઈકમાં 0 શેષ પણ આવી શકે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુણાકાર અને ભાગાકારના મૌખિક દાખલા તેમજ ગણતરી કરીને દાખલાઓ આપણે જોયા બરાબર તો મને આશા છે કે તમને સમજ પડી જ હશે તો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો